વર્ષો પહેલાં ચંપાવતી નામની એક નગરીમાં શિવદત્ત નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ એટલો ગરીબ હતો કે તે ભિક્ષા માગીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણને એક સુશીલ પત્ની હતી અને આ બ્રાહ્મણ પતિ પત્ની શિવજીના ભક્ત હતા બ્રાહ્મણ ગરીબ જરૂર હતો પરંતુ તેણે એક વ્રત લીધું હતું કે તે પોતાના ઘરે આવેલા દરેક મહેમાનને ભોજન કરાવશે પછી ભલે તેના ઘરમાં પોતાના માટે જ અન્ન રહે ગરીબ બ્રાહ્મણ પાસે પૈસા તો ન હતા પરંતુ આ બ્રાહ્મણ અઢારે વેદ અને ચારેય પુરાણોમાં પારંગત હતો પરંતુ તેની કિસ્મત એવી હતી કે આ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યો હતો એટલે બ્રાહ્મણની પરીક્ષા લેવાનું એક દી શિવજીને મન થયું અને ભગવાન શિવ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આ શિવદત્તના આંગણે પધાર્યા અને કહ્યું કે ભિક્ષામ દેહી આંગણે સાધુ આવ્યા હતા સાધુનો અવાજ સાંભળ્યો એટલે શિવદત્ત ઘરમાંથી બહાર દોડીને આવ્યું અને જોયું તો ઘરના આંગણે એક સાધુ મહારાજ ઊભા છે અને સાધુ મહારાજે શિવદત્તને ભોજન કરાવવા માટે કહ્યું હતું અને કર્મની કઠણાઈ તો જુઓ કે શિવદત્તને તે દિવસે ભિક્ષામાં એક જ રોટલો મળ્યો હતો અને એ રોટલો પણ તેને સાધુ વેસે આવેલા ભગવાન શિવને ખવડાવી દીધો ત્યારે ભગવાન શિવે શિવદત્તને એક સવાલ કર્યો કે હે ભૂદેવ તમારા મુખ પર જ્ઞાનનું તેજ છે છતાં તમે દુઃખી શા માટે લાગો છો ત્યારે શિવદત્ત આ સાંભળીને રડવા લાગ્યો અને ગડગડા આ વાજે ભગવાન શિવને એટલે કે બ્રાહ્મણ મહારાજને જણાવ્યું કે મારી પાસે જ્ઞાનનો ભંડાર છે ભક્તિનું માથું છે અને દેવતા મારા પર રીઝતા નથી મુજ અભાગા પર ભોળાનાથની કૃપા થતી નથી તમે કંઈક રસ્તો દેખાડો તો તમારો ઉપકાર ત્યારે ભોળાનાથે ગરીબ બ્રાહ્મણ શિવદત્તને કહ્યું કે સુખ દુઃખ તો ઘટમાળ છે સુખમાં છકે નહીં અને દુઃખમાં ડગે નહીં એ જ સાચો મનુષ્ય પરભવના પાપ પુણ્ય આ ભવે ભોગવવા પડે છે અને બધી કર્મની માયા છે જપ તપ વ્રતથી કર્મો કપાય છે તને હું ભાખરિયા સોમવારની વ્રતની વિધિ જણાવું છું તે પ્રમાણે તું વ્રત કરજે અને ગુપ્તવાસમાં પાંડવો જ્યારે મૂંઝાતા હતા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રત કરેલું હતું શિવજીએ વધુમાં જણાવ્યું હતું કે આ વ્રતથી તેમને મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો શિવજીએ વધુમાં જણાવ્યું હતું કે આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને સ્ત્રી પરમ સૌભાગ્ય પામે છે તેના વાંઝ્યા મીણા ટળે છે નિર્ધનને સાહેબી મળે છે અને માનવ માત્ર ના સર્વ મનોરથ પૂરા થાય છે આટલું કહીને શિવજી ચાલ્યા ગયા ત્યારબાદ શ્રાવણ માસ આવ્યો આ બ્રાહ્મણ દંપતીએ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાથી શરૂ કર્યું શુક્લ પક્ષની તેનું ઉજવણું કરી અન્નનું દાન કર્યું અને આ વ્રતના પ્રભાવથી પૂર્વ જન્મના સર્વ પાપનો ક્ષય થયો અને રાતે એ નગરીના રાજાને સ્વપ્નમાં શિવજીએ આદેશ દીધો કે હે રાજન તારી નગરીમાં શિવદત્ત નામનો એક બ્રાહ્મણ છે અને તે મહાજ્ઞાની છે અને તું તેને રાજ પંડિતનું પદ આપ તેથી રાજા બીજા દિવસે શિવદત્તને દરબારમાં બોલાવ્યો અને તેને ખૂબ માનપાન આપ્યું ત્યારબાદ પંડિતની પદવી આપી દીધી રાજશ્રયમાં આશરો આપ્યો એક જ રાતમાં ગરીબ શિવદત્ત ધનવાન બની ગયો અને તેના સર્વ મનોરથ પૂરા થયા